હવામાન વિભાગની જે અદ્યતન આગાહી છે એ પ્રમાણે અરબસાગરમાં ઉદ્ભવેલું જે સાયક્લોન છે બિપોરજોય એ તારીખ 14મીની બપોર પછીથી શરૂ કરીને 15મીની બપોર સુધીમાં કચ્છના દરિયાકાંઠે કોઈપણ સમયે લેન્ડફોલ કરશે, ત્રાટકશે। એ દરમિયાન આજથી શરૂ કરીને તારીખ 15મી સુધી જામનગર જિલ્લામાં પણ તેની તીવ્ર અસરો જોવા મળશે, જેમ કે તીવ્ર ગતિથી પવન ફૂંકાશે, જેની સ્પીડ 120 કિલોમીટર પ્રતિ કલાક સુધીની જઈ શકે છે। અને તેની સાથે જામનગર જિલ્લાના ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડશે। આ જે આગાહી છે એને સંબંધિત જિલ્લા વહીવટીતંત્ર તરફથી લગભગ તમામ તૈયારીઓ અને આગોતરું આયોજન કરી લેવામાં આવ્યું છે। જેમ કે જે કાંઠાના 5 કિલોમીટરની અંદર આવતા જિલ્લાના જે 22 ગામો છે એ ગામોમાંથી આવતીકાલ બપોર સુધીમાં જે પણ અસરગ્રસ્ત સંભવિત અસરગ્રસ્ત જે વસ્તી છે એને એ જ ગામમાં અથવા તો નજીકમાં સલામત સ્થળે ખસેડી દેવામાં આવશે। અને એના માટે ત્યાં આશ્રયસ્થાનમાં જે આનુષંગિક વ્યવસ્થા છે કરવામાં આવશે। સાથે સાથે જિલ્લામાં જે ઉપલબ્ધ છે એ આર્મી, એરફોર્સ, નેવી અને કોસ્ટગાર્ડ એના અધિકારીઓ સાથે પણ તાજેતરમાં જ એક બેઠક કરીને તેઓના તરફથી જે કોઈ પણ મદદ સહાય, જેમ કે રેસ્ક્યુ, રિલીફ અને એરફોર્સ તરફથી વાવાઝોડું ગયા પછી અનુકૂળ સંજોગોમાં જરૂર પડે તો એરલિફ્ટ કરવા સુધીની ચર્ચાઓ અને આયોજન કરી લેવામાં આવ્યું છે। તે સિવાય જિલ્લામાં તમામ અધિકારીઓ પોતપોતાના હેડક્વાર્ટર પર હાજર રહે તે પણ આયોજન અને તે પ્રમાણે પણ સંપૂર્ણ આયોજન કરી લેવામાં આવ્યું છે। હોમગાર્ડના જે આપદા મિત્રો છે એને પણ જે તે ગામોમાં જે 22 ગામો છે એમાં એને ટુકડીઓની વહેંચણી કરીને ડ્યુટી સોંપી દેવામાં આવી છે। તમામ સાધનો અને એ પણ એનું અપકીપમેન્ટ કરી લેવામાં આવ્યું છે અને એ રીતે જિલ્લા વહીવટીતંત્ર તરફથી સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે। આવતીકાલથી હાઈસ્કૂલ પણ તારીખ 13, 14 અને 15 બંધ રાખવા માટે સૂચના આપવામાં આવી છે અને પ્રાથમિક શાળાઓ આજથી શરૂ કરીને 15મી તારીખ સુધી બંધ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે। તે સિવાય તારીખ 14 અને 15ના રોજ જિલ્લાના જે મહત્ત્વના પ્રોડક્શન એકમો છે તેમને પણ વિનંતી કરવામાં આવી છે કે શક્ય હોય તેવી અતિ આવશ્યક સિવાયના જે પણ એમના એમ્પ્લોઈઝ અને વર્કર્સ છે એને લે ઓફ આપી દેવામાં આવે, જેથી 14 ને 15 દરમિયાન જ્યારે ભારે વરસાદ અને તીવ્ર ગતિથી પવન ફૂંકાતો હોય ત્યારે જે આવાગમન કરતા વ્યક્તિઓ મિનિમાઇઝ કરી શકાય અને એની અસર નિવારી શકાય।